નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, લોકમંચમાં આજે વાત કરવી છે, કારણ કે આજે 10મી આવૃત્તિ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું ટ્રેડ શોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું, શો ઓપનિંગ થઈ. સાથે મહત્ત્વની વસ્તુ એ થઈ કે અલગ અલગ 21 દેશોએ આની અંદર ભાગ લીધો. એ પછી ઓસ્ટ્રેલિયા હોય, ન્યૂઝીલેન્ડ હોય, તમામ દેશોના પ્રતિનિધિઓ અહીંયા જોડાયા. અને એમાં ખાસ જે બુલેટ ટ્રેનને લઈને જે ટેબલો હતો એ ચર્ચાનો વિષય વધારે બન્યો, લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું. 450 MSME એકમો પણ આની અંદર ભાગ લેશે. 10 અને 10-12 જાન્યુઆરી એમ 2 દિવસ આ કાર્યક્રમ વાઇબ્રન્ટ ગુજરાત યોજાશે. મહત્ત્વની વસ્તુ એ છે, G20 સમિટ જ્યારે થયું અને એના પછી હવે વાઇબ્રન્ટ ગુજરાત, એટલે વૈશ્વિક લેવલે દેશ આગળ વધી રહ્યો છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003થી જેની શરૂઆત કરી હતી અને આશા અને અપેક્ષાઓ એવી વ્યક્ત કરી હતી કે દેશમાં ઉદ્યોગોનું જે સાહસ છે એ વધારે મજબૂત બને અને ઉદ્યોગો માટે એક સરળ અને મોકળો માર્ગ દેશ બને. અને ગુજરાતથી એની શરૂઆત થઈ હતી 2003, એક નાના પાયે શરૂઆત થઈ વાઇબ્રન્ટ ગુજરાતની, અને હવે 10મી આવૃત્તિ એક મોટા પાયે એ થવા જઈ રહ્યું છે. 20 વર્ષની આ સફર, એના લેખાજોખા ઉપર વાત કરવી છે, ક્યાં આગળ વધ્યા. MOU ઘણા બધા થતા હોય છે, MOUમાં રકમોની વાત કરીએ તો કરોડો અબજ રૂપિયાના MOU થતા હોય છે, પરંતુ એ હકીકત કેટલી છે, વાસ્તવિકતા કેટલી છે, જમીની સ્તર ઉપર કેટલું છે એના વિશે પણ વાત કરવી છે. MOU થાય છે, એની ઇમ્પેક્ટ આર્થિક રીતે GDP ઉપર કે પછી જે રીતે ભારત વિકાસ કરી રહ્યો છે તો અર્થતંત્ર ઉપર એની કેટલી અસર પડી રહી છે એ પણ વાત કરવી છે. વાત એની સાથે સાથે એ કરીશું, UAEના રાષ્ટ્રપતિ જેમ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા અને એક રોડ શો એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી થયો, તો શું લાગી રહ્યું છે કે જે સંબંધો, પરસ્પર જે સંબંધોની વાત કરીએ છીએ ગલ્ફ કન્ટ્રીઓની અંદર, એ વધારે મજબૂતી તરફ આગળ વધી રહ્યા છે. કારણ કે ગલ્ફ કન્ટ્રી પાસે સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે ઈંધણ, જે ઓઇલ છે, એમની પાસે વધારે છે. તો એક રિન્યુએબલ એનર્જી, અલગ અલગ ટેકનોલોજીને લઈને ચર્ચાઓ થઈ રહી છે, ઘણા બધા પરસ્પર સંબંધોમાં વધારે વેગ મળશે એ માટે પણ ચર્ચાઓ થઈ રહી છે. ઓવરઓલ વાત કરવી છે વાઇબ્રન્ટ ગુજરાતને લઈને, કેવો માહોલ છે, શું આવનારા દિવસમાં ગુજરાતનું ભવિષ્ય અને ગુજરાતની સાથે સાથે આપણે રાષ્ટ્રના ભવિષ્યને કેવી રીતે આંકી શકીશું. આજ મુદ્દે આપણી સાથે જોડાયા છે મુકેશભાઈ પંચાલ, જેઓ કોંગ્રેસના નેતા છે. મુકેશભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે. સાથે આપણી સાથે રાજકીય વિશ્લેષક જેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ આપણી સાથે છે. જેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. ભાજપના નેતા અશ્વિનભાઈ બેંકર જે ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. સૌપ્રથમ તો જેન્દ્રભાઈ આપને પૂછું કે 10-20 વર્ષની આ સફર, જે રીતે એક નાના પાયેથી શરૂઆત થઈ હતી 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ શરૂઆત કરવામાં આવી હતી, ને હવે એ ક્યાંક એક વટવૃક્ષ તરફ વાઇબ્રન્ટ ગુજરાત આગળ વધ્યું હોય એવું લાગી રહ્યું છે. ખરેખરમાં વાઇબ્રન્ટ ગુજરાતને કેવી રીતે જોઈ રહ્યા છો? વાઇબ્રન્ટ ગુજરાતની જે કન્સેપ્ટ હતો એ ખૂબ સરસ હતો. ગુજરાતમાં વિકાસની ઘણી બધી તકો હતી, દરિયા કિનારો વિશાળ હતો, સ્થાનિક લેવલે ઘણા બધા વિકાસની જરૂરિયાતો હતી ઘણા બધા વિસ્તારોમાં. સાથે સાથે જે 10 વર્ષમાં જે કઈ MOU થયા, કંપનીઓ આવી, એની સાથે એ વિસ્તારની કંપનીઓના કે સ્થાનિક લોકોના શું શું પ્રશ્નો ઉભા થયા એની તરફ સરકારે જરૂરી ધ્યાન આપ્યું નથી એવું મને લાગે છે. કેમ કે સમિટ તો થવાની, મને ઘણી બધી કંપનીઓને ખબર છે કે ભારત જેવો વિશાળ દેશમાં એમની જોડે આ સોર્સિસ ઘણા બધા છે, ત્યાં આગળ વિદેશની કંપનીઓમાં વિદેશમાં એ લોકોના થોડા લિમિટેશન છે. એ લિમિટેશન કાયદાની બહુ એકદમ કહેવાય કે કાયદાના માપદંડ બહુ સખત હોય છે, જ્યાં આગળ એ લોકો કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા, લેબર લોઝ બી એમના એ રીતના હોય છે, ત્યાં અહીં આગળ થોડું લિબરલ બી એમને મળી જાય છે, એડવાન્ટેજ મળી જાય છે. એના કારણે ઘણી બધી કંપનીઓને એવું થાય છે કે આપણે જે પ્રોડક્શન કોસ્ટ ત્યાં આગળ ઊંચી આવે છે એ પ્રોડક્શન લો કોસ્ટ ઓછી થાય
અને અહીંયા પ્રોડક્ટ કરીને અહીંનો માલ સમગ્ર વિશ્વમાં વેચીએ એવી વિશ્વવ્યાપી મોટી મોટી કંપનીઓનો એક કન્સેપ્ટ એવો થયો છે કે ક્યાંક આપણે એવું જઈએ. વર્ષો પહેલા એવું થયું કે જ્યારથી ગુજરાતમાં નરેન્દ્રભાઈ આવ્યા ત્યારથી ગુજરાતનો ટોટલી વાતાવરણ બહુ વિકાસશીલ રહ્યું. વિકાસશીલ ઇન ધ સેન્સ એ રહ્યું કે કોઈ પણ પ્રકારની હડતાલો નહીં, ધમાલો નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, અને દરેક પ્રજાએ જોયું કે ભાઈ આપણો વિકાસ કરવો હશે તો આ બધી નેગેટિવ વસ્તુથી દૂર જવું પડશે. એના કારણે કંપનીઓને બી એવું થયું કે વેસ્ટ બંગાળની પરિસ્થિતિ અલગ હતી, યુપીમાં પરિસ્થિતિ અલગ હતી, બોમ્બેમાં થોડી લેબરની અલગ પરિસ્થિતિ હતી. એના કારણે કહેવાય છે કે ગુજરાતી શાંતિ પ્રિય હોય છે અને વેપારી માનસિકતા વાળો છે. એ હિસાબથી ગુજરાતમાં ધીરે ધીરે કેટલીક કંપનીઓ આવી ને એમાંય આપણા દેશની મોટી કંપની આવી. જ્યારે મારુતિ જેવા મોટી કંપનીએ મહેસાણા બહુચરાજી રોડ પર હબ બનાવ્યું અને ઓટો હબ ચાલુ કર્યું. એના કારણે સ્થાનિક લેવલે મજદૂરોની જે જરૂરિયાત હતી એ નથી મળતી. આજે પરિસ્થિતિ એવી છે કે વિકાસ કંપનીઓ સરસ કામગીરી શરૂ થઈ ગઈ છે પણ કંપનીના ટ્રાન્સપોર્ટેશનને લગતા જે કઈ પ્રોબ્લેમો છે, લેબરના કઈ પ્રોબ્લેમો છે, એ બધા જ પ્રશ્નો હાલ પૂરા થતા નથી. એનો તમને એક દાખલો આપું કે સૌથી વધારે કંપનીમાં ત્યાં આ વિસ્તારમાં ઓટો હબ વિસ્તારમાં નોન ગુજરાતી લેબર કામ કરે છે. ગુજરાતની જ્યારે 2003માં શરૂઆત વાઇબ્રન્ટની કરી ત્યારે એવું હતું કે સ્થાનિક લોકોને રોજગારી મળશે, એનો થોડો લાભ બી મળશે, પણ એનો લાભ મળવાના બદલે સ્કિલ અને અનસ્કિલ બે બાજુના જો આપણે લેબર જોઈએ તો ગુજરાતના યુવાનોને રોજગારીની તક ઓછી મળી રહી છે એવું મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ઓકે, યુવાનોને રોજગારીની તક ઓછી મળી રહી છે. આપણી સાથે અશ્વિનભાઈ બેંકર જોડાઈ ચુક્યા છે, ભાજપના નેતા. અશ્વિનભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અશ્વિનભાઈ, પહેલો પ્રશ્ન પૂછો રાજકીય વિશ્લેષક ચંદ્રભાઈ બ્રહ્મભટ્ટને, અને એમનું કહેવું છે કે ભલે વાયબ્રન્ટ ગુજરાત આપણા ત્યાં થાય છે પરંતુ જે યુવકોને જે રોજગારીની તક છે એ ઓછી મળી રહી છે. આજની થીમ, આ વખતેની થીમની વાત કરીએ તો ગેટવે ટુ ધ ફ્યુચરની વાત થઈ રહી છે આ વખતે વાયબ્રન્ટ સમિટની અંદર. કેવી રીતે ફ્યુચરને આપ રોડમેપ કરી રહ્યા છો? અને બીજી વસ્તુ એ છે, 21 દેશો વાયબ્રન્ટ ગુજરાતની અંદર પાર્ટનર બન્યા છે, શું લાગી રહ્યું છે 20 વર્ષની આ સફળ કેવી રહી? 20 વર્ષની આ યુવાની ગુજરાતની વાયબ્રન્ટ સમિટની છે અને યુવાન જેમ થનગટતો હોય એમ આ ભારતના વિકસિત બનાવવાની દિશાનો ગુજરાતનું વિકસિત મોડલ આ વાયબ્રન્ટ દ્વારા થઈ રહ્યું છે. અને એની અંદર જે સુવર્ણ યુગ આવ્યો છે કે દેશ વર્લ્ડમાં વેપાર માટે, ટ્રેડ માટે માત્ર જે શક્તિઓ ધરાવે છે, સમગ્ર વિશ્વ મારે ત્યાં આવો અને મારે ત્યાંથી વેપાર કરો એ કરાવનાર યુએઈના રાષ્ટ્રપતિજી, યુએઈના પ્રેસિડેન્ટ, યુએઈના રાજા કહો, એ આપણે ત્યાં પધાર્યા છે. એમને ભારત એક બહુ મોટું પોટેન્શિયલ માર્કેટ દેખાય છે અને તેઓ પણ ભારતની મૈત્રી સાથે, નરેન્દ્રભાઈ સાથે આત્મીય ભાવમાં જોડાઈ ગયા છે. આત્મીય ભાવ શબ્દ વાપરું છું, અગાઉ આવું નહોતું. ભારતીય જનતા પાર્ટીના એક શિસ્તસ્થ નેતા, એ સરકારના વિચક્ષણ નેતા, ગુજરાતના પનોતા પુત્ર, એમણે જે કરી બતાવ્યું. કારણ કે આપણે જોતા હતા કે આ જે કન્ટ્રીઝ છે એ કન્ટ્રીઝની સાથે ભારત કેવી રીતે તાલમેલ મિલાવશે. ચીનનું બહુ મોટું થ્રેટ હતું આપણને, ચીન આપણી સાથે કદી આ રીતે સંબંધો, ભાવ, ભાતૃભાવના સંબંધો નહીં કેળવે. અને આપણે તો જૂના ટ્રેડ હતા મોઝમ્બિક સાથે, આપણા યુએઈ સાથે. હવે આખો ટ્રેડ સિંગાપુરની જગ્યાએ યુએઈ, આબુધાબી તરફ, દુબઈ તરફ, જબલ અલી તરફ, ભારત તરફ થઈ રહ્યો છે. આ એક નવો અધ્યાય છે. એને પરિપૂર્ણ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતે અનેકવિધ પોર્ટ બનાવ્યા છે અને નવા પોર્ટ બની રહ્યા છે. અનેક કેપ્ટિવ જેટી છે, એમાંથી ગુજરાતની કંપનીઓ મોટા પાયે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે છે. અનેક રોડ રસ્તા કનેક્ટિવિટીના સરસ બન્યા છે. આ વાત સાચી છે, ગુજરાતના યુવાનને યથા યોગ્ય સેલેરી જે જોઈએ છે એ કંપનીઓમાં નથી મળતી. એના કારણે બહારના લોકો એ સેલેરીમાં આવીને કામ કરે છે. જો જગ્યાઓ છે
પરંતુ સ્કિલ અનસ્કિલ નો તો વિષય છે, પણ ગુજરાતનો યુવાન બાય એન્ડ લાર્જ એક આપણે સુખી સંપન્ન લોકો છીએ. અને આપણે કામ કરવાની પણ હું અલંગનો એક દાખલો આપું. અલંગની અંદર એટલા બધા લેબર છે, એ અલંગની આખી આવડી મોટી 265 જેટલી જે પ્લોટ્સ છે એમાં એક એક ની અંદર વર્ષમાં 4-5 શિફ્ટ તૂટે છે. ગુજરાતના તમે યુવાનો જોશો તો નગણ્ય 10% પણ નથી, કારણ કે એ કામ કરવાની ક્ષમતા નથી. અને કામ કરવાની એની ટેકનિક્સ નો પણ સ્ટડી કરવો પડશે. આ બધા વિષયોના કારણે ક્યાંક ને ક્યાંક સ્થાનિક રોજગારીનો પ્રશ્ન ઉભો થાય છે, પરંતુ એને અનુકૂળ પડે છે બાવળા, સાણંદ, મુંદ્રા, કંડલા, તો એમાં સ્થાનિક લોકો મોટા પાયે રોજગારીમાં આવ્યા છે, નોકરીઓમાં આવ્યા છે, અને નાના નાના MSME ના નામે ઉદ્યોગ પણ કરી રહ્યા છે. નાની નાની ફેક્ટરીમાં એ લોકો પ્રોડક્ટ, અલગ પ્રોડક્ટ જે બનાવવાની હોય એની કંપનીઓ સ્થાપી અને સારું પ્રદર્શન કરી રહ્યા, સારું કામ કરી રહ્યા છે. એટલે ગુજરાત છે એ અત્યારે એકદમ હાઇટ ઉપર આવી ગયું છે. અને આજે રાષ્ટ્રપતિજી બિન જાહેર એ આપણા ત્યાં પધાર્યા છે, જેમણે પ્રૂવ કરી દીધું કે સનાતન ધર્મનો પરચમ UAE ની અંદર એમણે મંદિરો બનાવીને ફરકાવ્યો છે. એટલે ભાતૃભાવ ભારત સાથે કેળવવાનો એમણે નમ્ર પ્રયાસ કર્યો ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રોટોકોલ તોડીને આજે એમને ગળે લગાવીને એ એરપોર્ટ પર લઈ અને ભવ્ય રોડ શો દ્વારા આવતીકાલ જોશો કે એમની વર્લ્ડ ડીપી વર્લ્ડ જે એમની કંપની છે, દુબઈ પોર્ટ ટ્રસ્ટ એની કંપની છે, એ આખી આખી અહીંયા આવી છે, એના ચેરમેન ઓઇલ ઉપર નિર્ભર રહેવું એના કરતા બીજી કોઈ જગ્યાએ કે જ્યાં ઉદ્યોગોને સારો વેગ મળતો હોય, કોઈ સારી જગ્યા, સારી ઓપોર્ચ્યુનિટી હોય ત્યાં જઈને ઇન્વેસ્ટ કરવું, કે જેથી કરીને માત્ર ને માત્ર ઓઇલ ઉપર તમે ડિપેન્ડન્ટ ના રહી શકો, એ પણ એમનો ક્યાંક લાભ જોઈ રહ્યા છે, એટલા માટે જ આવ્યા છે. એકદમ સાચી વાત છે, એ પણ એ રીતે વિચારતા થઈ ગયા છે, માત્ર ઓઇલ પર નહીં રહેવાય, એટલા માટે જ એમણે વિવિધ દેશો સાથે કામ કરવાની યોજના બનાવી છે અને એમાં ભારતને પ્રથમ નંબર આપ્યો છે. જી બિલકુલ, બિલકુલ છે. મુકેશભાઈ, આપે અશ્વિનભાઈ ની વાત સાંભળી, જેન્દ્રભાઈ ની વાત સાંભળી, 20 વર્ષના લેખાજોખા ની વાત કરીએ તો ઘણા બધા 2003 થી લઈને MOU ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 20 વર્ષનો આંકડો એવો કહી રહ્યો છે કે ગુજરાતની GDP વાઇબ્રન્ટ ને લઈને 20 વર્ષમાં 21.61 લાખ કરોડ રૂપિયાની GDP બની ચૂકી છે ગુજરાતની. શું આપણે એટલા મજબૂત, ગુજરાત એટલું મજબૂત બની ચૂક્યું છે કે રાષ્ટ્રીય સ્તર ઉપર અને વૈશ્વિક લેવલે, ગ્લોબલ લેવલે હવે ગુજરાતની એક બોલબાલા જોવા મળી રહી છે, અને જેની શરૂઆત એક નાના પાયાથી થઈ હતી આજે હવે એક વટવૃક્ષ તરફ આગળ વધી રહ્યું છે, જે રીતે અશ્વિનભાઈએ વાત કરી કે 20 વર્ષ એટલે યુવાનીમાં પ્રવેશી ચૂક્યું છે વાઇબ્રન્ટ ગુજરાત. ગુજરાત અને ભારત દેશ જી જયારે આવી વાઇબ્રન્ટો કે કઈ પણ જે સમિટ થાય એના થકી એને જો વેગ મળે તો એના જેવું સારામાં સારું ઉદાહરણ કોઈ હોય ના શકે એવું મારું સ્પષ્ટ માનવું છે. પણ હું એ વાત સાથે ક્યારેય સંમત નથી કે નરેન્દ્રભાઈ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આવ્યા ત્યારથી જ બધું થયું. આ વાત સાથે બિલકુલ એટલે સંમત નથી, કારણ કે આ ભાઈ તો એવું જ કહે છે કે એમનો માતૃભાવ નરેન્દ્રભાઈ, આના સિવાય બીજો કોઈ ગણગણાટ જ નથી આમને. એટલે આઝાદી પછી આ દેશમાં ટાંકણી નહોતી બનતી, એના પછી બધું થયું હતું, બધું લોકલાડીલા પ્રધાનમંત્રીએ બનાવી નાખ્યું. અરે ભાઈ, તમે તૈયાર સ્ટ્રક્ચર ઉપર બેઠા છો અને એ ભારત દેશની અંદર જે જે પ્રધાનમંત્રી આવ્યા એ દરેક પ્રધાનમંત્રીએ પોતાની સૂઝબૂઝ, આવડત અને આવક એના પ્રમાણમાં દેશનો વિકાસ કર્યો જ છે. આજે તમે 30 વર્ષ પહેલાની આવક જુઓ, અત્યારની આવક જુઓ, એમાં આસમાન જમીનનો ફરક છે. હા, એક વાત 100% હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપું છું કે પહેલાના પ્રધાનમંત્રીઓ કરતા આજે હોર્ડિંગ્સ અને બોર્ડ મારવામાં નંબર વન છે, ટીવીની જાહેરાતોમાં નંબર વન છે, અને ખર્ચાઓ કરવામાં, રોડ શોમાં જે ખર્ચાઓમાં નંબર વન છે. અને કોઈ પણ પ્રધાનમંત્રી બીજા દેશમાં અહીંયા આવે
તો શું એના દેશનું નુકસાન કરીને એનો ફાયદો કરવા અહીંયા ના આવે? એનો ફાયદો કરવા જ આવે હંમેશા. આ મગજમાં રાખજો, તમે જે માતૃભાવને જે વાત કરો છો ને, એ તો વિદેશ નીતિ ને ડિપ્લોમસીની વાત છે, એ તો દરેક જગ્યાએ હોય, દરેક પ્રધાનમંત્રીએ કરવી જ પડે. પણ વાત એ છે કે પેલા જિનપિંગ સાથે ઝૂલા ઝૂલ્યા હતા, અને એ જિનપિંગે પાછળથી શું કર્યું એ પણ આપણો ભારત દેશ અને આપણા માનનીય લોકલાડીના પ્રધાનમંત્રી અને અત્યારના પ્રવક્તાને ખબર હોવી જોઈએ કે એને શું કર્યું હતું. એટલે આ પ્રધાનમંત્રી યુએઈ ના આવ્યા છે અને એને બધું કરી નાખ્યું અને હરણફાર ભરી ગઈ છે. આ બધી વાતો કરવાથી ખૂબ સારી લાગે, બધાને ગુજરાતની પ્રજાને લાગે કે વાહ ભાઈ વાહ, ખૂબ સરસ થઈ ગયું. પણ નીવડે વખણાય મારા ભાઈ, તમે જે એમઓયુ ના આંકડા બતાવો છો એ આંકડા કીએ જે માહિતી છે, હું કહું છું કે આજે 20 વર્ષ સમિટ ને થઈ ગયા. આજે એમણે પેલા ટેબલો ની વાત કરી કે જે પેલા મેટ્રો ટ્રેન નો ટેબલો હતો એને બહુ ધ્યાન ખેંચ્યું અને બહુ સારું લાગ્યું. પણ એક ટેબલો એવો હોવો જોઈએ કે આ 20 વર્ષમાં જે એમઓયુ થયા ને એમાં દર વર્ષે કેન્સલ કેટલા થયા, કેટલા કેન્સલ થયા, એનો એક ટેબલો હોવો જોઈએ તો પ્રજાને જાણકારી થાય ને કે ભાઈ તમે 10 વર્ષ પહેલા જે વાઇબ્રન્ટ માં આંકડા આપ્યા હતા એમાંની કઈ કંપનીઓ ચાલુ છે, કેટલી બંધ થઈ ગઈ, કોણે શું કર્યું, એના તો આંકડા હોવા જોઈએ ને. ના, આપણે તો છોડ વાવીને જતું રહેવાનું, એ છોડ કરમાઈ ગયો, મોટો થયો, એ કોઈ ગુજરાતની પ્રજાને જણાવવાનું નહીં. આ એવી વાત છે. બીજી વાત, જે કંપનીઓ, એક મિનિટ મને મારી વાત પૂરી કરો, એ બીજી વાત કે સાણંદ ની અંદર હોય, બહુચરાજીમાં હોય, દહેજ હોય કે ગુજરાતના કોઈ પણ જગ્યાએ હોય, એમને અલગની પણ વાત કરી, દરેક જગ્યાએ ગુજરાતના જે સ્થાનિકો છે એને 10% પણ નોકરી મળતી નથી, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી અને નેતાઓ જાહેરમાં ખૂબ મોટા બણગા ફૂંકે છે, બરાબર. પણ એ જે 10% પણ નોકરી મળે છે ને, એ એક કેટેગરીની મળે છે કે ખરેખર તમે ત્યાં જુઓ તો ખબર પડે એમને કઈ કેટેગરીમાં કામ કરાવાય. હવે વાત એ લોકો સ્કિલની કરે છે, તો જે સ્કિલની વાત છે, સ્કિલની કેટેગરી પ્રમાણે તમને નોકરીઓ મળે તો એ જવાબદારી કોની ભાઈ? આજે 28 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં, એ જવાબદારી કોની? કે ગુજરાતની અંદર જયારે આપણે વાઇબ્રન્ટ માટેની આટલા કરોડો રૂપિયાની જાહેરાતો ટીવીમાં છાપામાં આપો છો, તો તમે કેમ એના માટે જાહેરાતો નથી આપતા કે યુવાનો આપણા સ્કિલ ડેવલપમેન્ટમાં આવે, આ હશે તો જ નોકરી મળશે, આ કંપની આવશે તો આટલા જ સ્કિલ માટે નોકરી મળશે, આ કેટેગરીમાં મળશે, એવી જાહેરાતો કોઈ એમના પેટ પ્રમુખે નથી કરતા, ધારાસભ્ય નથી કરતા, સંસદ સભ્ય નથી કરતા, કે કોર્પોરેટર નથી કરતા, કોઈ, માત્ર ને માત્ર એમના મોટા નેતાઓ મોટા મોટા ખર્ચા કરી. હવે ડાયમંડ બુર્સ ની વાત કરી, ડાયમંડ બુર્સ ની, ડાયમંડ બુર્સ માં હજી ધંધો થઈ ગયો? હજી હમણાં તો ઉદઘાટન થયું છે. ડિપ્લોમેટિક રીતે અને ગ્લોબલ લેવલે જયારે એક કન્ટ્રી બીજા કન્ટ્રી સાથે વાતચીત હોય, આપે કહ્યું શી જિનપિંગ ની વાત કરી કે જિનપિંગ આવે એટલે ઝૂલા ઝૂલ્યા, એ બધી વાત બરાબર છે. સિંજો આબે આવ્યા હતા, જાપાનના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર છે, અત્યારે સ્વર્ગસ્થ થઈ ચુકેલા છે. ટ્રમ્પ આવ્યા આપણા ત્યાં યુએ ના રાષ્ટ્રપતિ આવ્યા, એટલે લોકોને આશા તો આપણને જાગી રહી છે. અને આપે એક ફોટાની વાત કરી કે શી જિનપિંગે શું કર્યું, એમ તો એક ફોટો એવો પણ છે મનમોહન સિંહનો યાસિન મલિક સાથેનો, ત્યારે એ આખો મુદ્દો ડાયવર્ટ થઈ જશે એટલે મારે એ મુદ્દા ઉપર ચર્ચા નથી કરવી. પ્રયત્ન તો આપણા સારા જ હોય છે કે આપણે દરેક દેશ સાથે મૈત્રીતા ભર્યા અને પારસ્પરિક સંબંધો સારા કરીએ. મુકેશભાઈ સમયની મર્યાદા પછી ખૂટી પડે છે. જયેન્દ્રભાઈ શોર્ટમાં કહેજો, જે રીતે મુકેશભાઈ આક્ષેપો લગાવ્યા છે કે સ્કિલ્ડ નથી આપણા ત્યાં, સ્કિલ માટે કોણ વ્યવસ્થા કરશે, યુવકોને સ્કિલ કરવા માટે કેવા પ્રકારની તાલીમની જરૂર છે એ બધું કોણ આપશે? જાહેરાત તો ભાજપ મોટી મોટી કરે છે, પરંતુ જે જરૂરિયાત વાળી વસ્તુ છે એની અંદર ફંડિંગ કે એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ નથી વધારતું? જો પાર્થ, આપણા ત્યાં ભરપૂર સ્કિલ છે. તમે વિચાર કરો, આપણો યુવાન, ગુજરાતનો યુવાન આજે કેનેડામાં પ્લેન ભરી ભરીને જાય છે,
પ્લેન ભરી ભરીને ઓસ્ટ્રેલિયા જાય છે, ન્યુઝીલેન્ડ જાય છે, અમેરિકા જાય છે. કેમ જાય છે? હું તમને એ જ કહું છું, એની જોડે સ્કિલ છે. એ સ્કિલ નો જે સ્ટેજ બનાવવું જોઈએ એનું એડમિનિસ્ટ્રેટિવ લેવલે કોઈ પ્લાનિંગ નથી થતું. સવાલ એ છે કે એમને આઈટી ની સિટીમાં આઈટી કંપનીઓ આવી જાય છે, પણ આઈટી કંપનીમાં બી જો કોમ્પ્રોમાઇઝ કરીને એનું સેટલમેન્ટ કરીને ગુજરાતના યુવાનને જે તક આપવાની, જે મેં અગાઉ વાત કરી કે બેરોજગારીમાં ગુજરાતના યુવાનને તક મળે, એના બદલે કેવું થઈ ગયું છે કે આઉટસોર્સિંગથી જે કામ કરાવવાની એડમિનિસ્ટ્રેશન ચાલુ થયું છે ને, એના કારણે યુવાનોમાં હતાશા આવી છે. જેથી કરીને યુવકો અહીંથી બહાર જાય છે સારા પૈસા કમાવાની આશાએ. આપણા ત્યાં કેમ એ વસ્તુ સક્ષમ નથી? આપણે વાઇબ્રન્ટ ની વાત કરીએ, G20 ની વાત કરીએ, સારા સારા પોર્ટફોલિયો આપણા છે, તેમ છતાં સરકારી નોકરીઓમાં આઉટસોર્સિંગ નો જે પ્રશ્ન છે એમાં સરકારે વિચારણા કરી છે અને ચોક્કસથી નોકરીઓ એ નિયમો મુજબ એમની જાહેરાતો કરી અને ભરતી પ્રક્રિયા આપણે ચાલુ કરી દીધી છે. પ્રાઇવેટની વાત કરીએ તો પ્રાઇવેટનો મેં અગાઉ પણ વાત કરી, એક પ્રશ્ન એવો આવે છે કે કંપનીઓને એક એની ક્વોન્ટમમાં એટલે કે 25,000 સેલેરી છે, આઈટી નો એક અધિકારી એક મેનેજર જોઈએ છે, પરંતુ તેની અપેક્ષા છે ગુજરાતના યુવાનને કે મને 45 મળવું જોઈએ. જી હા, એને 45 મળે પણ એનો એટલો એક્સપિરિયન્સ હોય ને તો મળે. અમારા કોંગ્રેસના જ આપણા કોંગ્રેસના જ એક વિદ્વાન ડોક્ટર સાહેબે હમણાં એવું કહ્યું કે અમારી પરિસ્થિતિ એવી છે કે અત્યારે ડોક્ટર જયારે બહાર પડીને આવે છે અને મારા ક્લિનિક પર આવે અને કે સાહેબ હું તમારી જોડે આવું તો કેટલો પગાર આપશો, એમણે એવું કહ્યું કે જયારે અમે આ રીતે પ્રેક્ટિસમાં ગયા ત્યારે ડોક્ટર સાહેબ ને સામે એવું કહેતા સાહેબ મને ખાલી બેસવા દો, મને શીખવા દો. મોંઘવારી એવી છે કે 50,000 પગાર હોય ને તો એ પહોંચી ના આવડો. તમે રાજસ્થાનમાં 450 બાટલો આપવા જાવ છો, અહીંયા ગુજરાતમાં આપો છો, દરેક ચૂંટણીમાં જુદી જુદી વાતો કરો છો, યુવાન ને 45,000 ની વાત કરો, 25,000 માં નોકરી કરવાની વાત કરો. તમારે ગુજરાતની અંદર પહેલા જે કરવાનું છે ગુજરાતની જનતા માટે, 156 સીટ આવી છે તમારી, એ માત્ર 1,56,00,000 મતદારોએ આપી છે, 6.5 કરોડે નહીં, 4.25 કરોડ મતદારો છે એ લોકોએ નથી આપી, એટલે બાકીની જનતાને તું ઘંટી ફેરવવાની છે. માત્ર વાયદાના વેપાર બની ગયો. અશ્વિનભાઈ શોર્ટમાં બતાવજો, 60 સેકન્ડમાં બતાવજો, સમયની મર્યાદા નડી રહી છે. જી અશ્વિનભાઈ. જી જો આ આ આ વાઇબ્રન્ટ સમિટ એ બહુ મોટા લેન્ડમાર્ક સાથે આગળ વધી રહી છે. જી હું એની દિશા બતાવું. જી પાર્થભાઈ આપણે સ્થાનિક વાત કરીએ છીએ અને ખરેખર આપણે વાઇબ્રન્ટની પણ વાત કરીએ છીએ. મુકેશભાઈ આપણે વાઇબ્રન્ટની પણ વાત કરીએ છીએ. મુકેશભાઈ આપણે વાઇબ્રન્ટની પણ વાત કરીએ છીએ. આખો ટ્રેડ એક જ મિનિટ, આખો ટ્રેડ ગુજરાતનો દુબઈ તરફ જઈ રહ્યો છે, એના કારણે ગુજરાત હરણફાળ થવાનું છે અને આવતા દિવસોમાં એનો તમે ગ્રાફ જોઈ શકશો કે કઈ રીતે આખી ઇકોનોમી દુબઈ એટલે કે યુએઈ અને ભારત આખા વિશ્વમાં બતાવશે એ તમે જોઈ શકશો. બિલકુલ મુકેશભાઈ, આવનારા દિવસોની અંદર ખબર પડી જશે કે શું પરિસ્થિતિ આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે કેવા પ્રકારની એને પરિસ્થિતિ લાવી છે અને જે રીતે અમદાવાદના બિલ્ડરો જોડે MOU કરાવ્યા છે. મુકેશભાઈ એ તો માનવું પડે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એક બ્રાન્ડ તરીકે સામે આવી રહ્યા છે માલદીવ્સ અને લક્ષદ્વીપ. માલદીવના 3 મિનિસ્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, લોકોએ પોતાની ટિકિટો ફ્લાઇટો અને હોટલ્સના બુકિંગ્સ રદ કર્યા છે, એટલે લોકો પણ હવે ભારતના લોકો પણ હવે એક જૂથ થઈ રહ્યા છે ને સમજે છે કઈ જગ્યાએ સાચી અને કઈ જગ્યાએ ખોટી. ઓકે, આ ચર્ચામાં કોઈ ત્રુટી હોય એની વાત કરવી કે ખાલી વખાણ કરવા? આટલું કો વખાણ ના કરીએ, આપણે બંને કરવાનું છે. સમજ છું તમારા બધા નેતાઓએ કામ કર્યું પણ અમે ઝડપ કરી એને તમે સ્વીકારો છો કરા? અરે પહેલા વાક્યમાં કીધું કે જે થઈ રહ્યું છે એ પ્રશંસનીય છે, આવું કીધું છે. કોંગ્રેસ દ્વારા કહી દેવામાં આવ્યું છે અશ્વિનભાઈ પ્રશંસનીય છે. જયેન્દ્રભાઈ લાસ્ટમાં આપણી 30 સેકન્ડની અંદર આપની કમેન્ટ આપી દો. જયેન્દ્રભાઈ 30 સેકન્ડ. બે અન્ય વસ્તુ છે, વિકાસ તો થયો છે ગુજરાતમાં, ઘણા બધા થયા છે,
પણ જે વિકાસ થયો છે ને પર્ટિક્યુલર એરિયા બાજુ જ થયો છે, જેમ કે પર્ટિક્યુલર કહેવાય ને એ બાજુ થયો. વિકાસની સાંભળો એક મિનિટ, મારે વિકાસની જરૂરિયાત મને છોટા ઉદેપુરમાં લાગે છે, વિકાસની જરૂરિયાત મને ધરમપુરના જંગલ વિસ્તારમાં લાગે છે, વિકાસની જરૂરિયાત મને ખેડ બ્રહ્માને સાબરકાંઠાના જંગલોના આદિવાસી વિસ્તારોમાં લાગે છે, વિકાસની જરૂરિયાત સાબરકાંઠાના બોર્ડર વિસ્તારોમાં લાગે છે. અશ્વિનભાઈ એ બધાનો પણ વિકાસ જરૂરી છે. નરેન્દ્રભાઈ સાથે હું સંમત થાઉં છું કે એ પ્રકારનો વિકાસનો પણ સંવેગ વિકાસ થવો જોઈએ અને ચોક્કસથી એનો ધ્યાન રાખવાનું છે. આવનારા દિવસમાં સઘન વિકાસ થશે. અને મુકેશભાઈ નું કેવું છે, 30-30 વર્ષથી એક હતું શાસન છે, તેમ છતાં પણ અમુક છે અંતરિયાળ વિસ્તારો છે વિકાસને હજુ પણ ઝંખી રહ્યા છે. બિલકુલ, ચર્ચા અહીંયા સમાપન કરીએ છીએ કારણ કે સમયની મર્યાદા નડી રહી છે. અશ્વિનભાઈ, જયેન્દ્રભાઈ, મુકેશભાઈ, આપ ત્રણે અમારી સાથે જોડાયા, થેન્ક યુ વેરી મચ. આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી મળી એ બદલ આપનો આભાર, થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, વાયબ્રન્ટ સમિટ જેનું ભવિષ્ય શું છે તો આવનારા દિવસમાં ખબર પડશે, પરંતુ હાલ જે વસ્તુ જોઈ રહ્યા છીએ કે લોકોમાં ઉત્સાહ છે, લોકોમાં આનંદ છે, અને સાથે એક આશા અને ઉમંગ એ છે કે ઉદ્યોગ સાહસોને એક આદર્શ મંચ મળશે, એ ભાવના સાથે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જોઈએ આવનારા દિવસોમાં કેટલું સફળ થાય છે વાયબ્રન્ટ ગુજરાત. આજની રજૂઆતમાં આજે બસ આટલું જ, ફરીથી મળીશું. નમસ્કાર.